હવે આજે આપણે શરૂ કરી રહ્યા છીએ ચેપ્ટર નંબર 2 જેનું નામ શું છે ત્રિકોણમિતીય પ્રતિવિધેયો। ત્રિકોણમિતિથી તો તમે પરિચિત છો જ। 11મા ધોરણમાં કયા નંબરનું ચેપ્ટર હતું કે ત્રીજા નંબરનું ચેપ્ટર, એમાં ત્રિકોણમિતિનો આપણે અભ્યાસ કરીને આવેલા છીએ। બરાબર, થોડું ઘણું તમને આવડતું હશે, થોડુંક આપણે તમને રિવાઇઝ પણ કરાવી દઈશું। બરાબર, હવે એની અંદર એ ત્રિકોણમિતિ આવડે તો થોડુંક તમને ત્રિકોણમિતિ પ્રતિવિધેયો પણ થોડુંક વધારે આવડશે। તો સૌથી પહેલાં આપણે ત્રિકોણમિતીય વિધેયો કેટલા છે તો કે ટોટલ 6 વિધેયો છે। બરાબર, બહુ આપણે ડિટેલમાં નથી લઈ જતા, અત્યારે થોડુંક થોડુંક જે જરૂરી છે એ વસ્તુ તમને અત્યારે બતાવી દઈએ। તો આપણી જોડે ત્રિકોણમિતીય કેટલા વિધેયો છે, ટોટલ 6 વિધેયો, જે 6 વિધેયના નામ આપણે લખેલા જ છે। હવે આ વિધેયોના પ્રદેશ અને વિસ્તારની વાત ધોરણ 11મામાં આવતી હતી। બરાબર, આપણે તો અત્યારે પ્રતિવિધેયની જ વાત કરવાની છે, આમ છતાં તમને પ્રદેશ અને વિસ્તારની વાત થોડી કરી લઈએ આપણે। ચલો, પ્રદેશનો મતલબ શું થતો હતો કે આ જેટલા પણ વિધેયો છે એમાં જે પણ આપણે કિંમત લેવાની હોય એ કિંમતો ક્યાંથી લેવામાં આવે તો કે પ્રદેશમાંથી લેવામાં આવે। તો એ કિંમતો એવી હોય જેનાથી એનો જવાબ ક્યાંકના ક્યાંક તમને વ્યાખ્યાયિત થતો જોવા મળે। બરાબર, મતલબ જવાબ અવ્યાખ્યાયિત ના મળે। એટલે ટૂંકમાં પ્રદેશ મતલબ શું, તો કે એક્સની એવી કિંમતો જેને તમારે લેવાની હોય એ ભાગ, એને શું કહેવામાં આવે, પ્રદેશ। બરાબર, અને બાજુમાં લખેલું છે વિસ્તાર, વિસ્તાર એટલે શું, તો કે જવાબ કોનો, તો જે પણ વિધેય આપ્યું હોય એ વિધેયનો જે જવાબ હોય એને જ શું કહેવામાં આવે, તો કે વિસ્તાર કહેવામાં આવે। બરાબર, તો આ વસ્તુ થોડીક 11મામાં આપણે આવી ગઈ છે એટલે તમને અત્યારે બતાવી દઈએ। તો ચલો, સૌથી પહેલાં સાઇન છે, સાઇન અને કોસ બંને માટે એના પ્રદેશ શું આવે, સરખા આવે। સાઇનમાં તમે ખૂણા તરીકે કોઈ પણ કિંમત લઈ શકો, 0, 30, 45, 60, 90, 120, 1 અબજ, ગમે તેટલો ખૂણો તમે ત્યાં લઈ શકો। મતલબ કે સાઇન અને કોસનો પ્રદેશ શું થઈ જાય છે, વાસ્તવિક સંખ્યા આર ખેલાવી જાય। અને એના વિસ્તારની વાત કરીએ તો સાઇન અને કોસનો જવાબ કોની કોની વચ્ચે મળતો હતો, તો કે -1 અને 1ની વચ્ચે, મતલબ એનો શું થઈ જાય છે, વિસ્તાર। તો એને -1 અને 1ની વચ્ચે જ આપણને જવાબ મળે છે। બરાબર, અહીંયા પણ સાઇન અને કોસ બંને માટે સરખું છે, -1 અને 1ની વચ્ચે સંવૃત અંતરાલમાં લખવા। અને બીજી રીતે પણ આપણે લખતા હતા, જો આપણને યાદ હોય તો આપણે બીજી રીતે આ રીતે લખતા હતા, |x| ≤ શું લખતા હતા, 1। બરાબર, તો આને પણ તમે આ જ રીતે લખી શકો, |x| ≤ 1। ખ્યાલ આવી જાય। તો સાઇન કોસ માટે પ્રદેશ મતલબ જે ખૂણો લઈએ છીએ કોઈ પણ હોઈ શકે, એનો જે જવાબ આવે એને કહેવાય વિસ્તાર, એ વિસ્તાર જવાબ -1 અને 1ની વચ્ચે જ આપણને જોવા મળે। હવે બીજો છે કોસેક અને સેક। કોસેક મતલબ આપણે 10મા ધોરણમાં 11મા પણ ઉપયોગમાં લીધેલું જ છે। કોસેક એટલે શું લખતા હતા આપણે, 1/sin, તો છેદમાં શું આવે છે, સાઇન। હવે છેદમાં જો 0 આવે તો આપણને ખ્યાલ છે, છેદમાં 0 હોય તો જવાબ શું લખીએ આપણે, અવ્યાખ્યાયિત, જેને આપણે ઇન્ફાઇનાઇટ કહીએ। મતલબ પ્રદેશમાં એવી કિંમતો ના લેવાય જેનાથી સાઇનનો જવાબ 0 થતો હોય, તો આપણે એ કિંમતને શું કરવી પડે, બાદ કરવી પડે। તો આપણે કદાચ 11માનું થોડું ઘણું આપણને યાદ હોય તો સાઇનની કિંમત કઈ કઈ જગ્યાએ 0 થાય, તો 0 આગળ 0 થાય, પાઈ આગળ 0 થાય, 2π આગળ, 3π આગળ, 4π, મતલબ કોઈ પણ પાઈ લેવામાં આવે તો 0 થાય, તો આપણે એ કિંમતો લેવાની નથી। તો આપણે નથી લેવાની તો એને આરમાંથી બાદ કરવી પડે। તો કોસેક મતલબ 1/sin, સાઇન 0 કઈ જગ્યાએ આપે તો કોઈ પણ પાઈ આગળ, એટલે એને આપણે nπ કહીએ છીએ, n belongs to z। બરાબર, આની વધારે વાત આપણે 11મા ધોરણમાં કરીને આવેલા જ છીએ। બરાબર, તો અત્યારે ખાલી તમને થોડુંક રિવાઇઝ કરાવી દઈએ છીએ, તો r − nπ n belongs to z, આ સાઇન માટે શું થશે, પ્રદેશ, કે આપણે nπ વાળી કોઈ પણ કિંમત ના લઈ શકીએ, એના સિવાયની કોઈ પણ લેવાશે। હવે જે જવાબ મળે છે એ આ શું છે, 1/sin, જે સાઇનનો જવાબ તમને મળ્યો છે એના સિવાયનો જવાબ, -1 થી 1 એ સાઇન કોસના જવાબ છે, એના સિવાયના જવાબ તમને કોસેક અને સેકમાં મળે છે। તો કોસેકનો જવાબ આના સિવાયનો, એટલે કે -1 અને 1 સિવાયનો જવાબ તમારે આરમાંથી લેવાનો, તો r − −1 થી 1 ખેલાવી જાય છે। તો આ જવાબ થશે, વિસ્તાર થશે કોસેકનો। આને બીજી રીતે લખવું હોય તો આને આપણે લખતા હતા, |x > ≥ શું લેવામાં આવશે, 1। બરાબર, પેલામાં <= અને આમાં શું આવે, > એટલે આનો બીજો મતલબ થાય છે, બંને સરખા જ છે પણ એને સમાનાર્થી શબ્દ તરીકે આપણે લઈ શકીએ। બીજું આવે છે સેક, સેક એટલે આપણે શું લખતા હતા, તો કે 1/cos લખતા હતા, તો હવે આમાં શું થાય, કોસની કિંમત 0 થાય એવી કિંમતો આપણે ના લેવાય। તો કોસ કઈ જગ્યાએ, પેલા એકમ વર્તુળમાં 0 થતા હતા, ઉપરની સાઈડ ને નીચેની સાઈડ,
ઉપર અને નીચે દરેક જગ્યાએ શું જોવા મળે, આપણને પાઈ બાય ટુ જોવા મળે. તો કોઈ પણ અયુગમાં પાઈ બાય ટુ, તો આપણે એ કિંમતો લેવાની નથી, નથી લેવાની એટલે આરમાંથી બાદ કરવાની. કઈ કિંમતો કે પાઈ બાય ટુ, અને પાઈ બાય ટુ પણ કેવા, અયુગમ પાઈ બાય ટુ. તો આપણે 2n પ્લસ 1 આને શું કહેવાય, અયુગ્મ, એની બાજુમાં શું આવી જાય, પાઈ બાય ટુ. તો આ પાઈ બાય ટુ વાળા અયુગ્મ પાઈ બાય ટુ આપણે લેવાના નથી, મતલબ એને બાદ કરવાના. બાજુમાં n બિલોંગ્સ ટુ z, મતલબ કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હોઈ શકે, બરાબર. તો આ કિંમત નથી લેતા, કેમ, કારણ કે એના માટે સેકનો જવાબ અવ્યાખ્યાયિત થાય, જે આપણે લેવાનો નથી. હવે એનો વિસ્તાર, તો જે કોસેકનો વિસ્તાર છે એ જ સેકનો વિસ્તાર થાય, r માઇનસ માઇનસ 1 થી 1, અને બીજા શબ્દોમાં મોડ એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1 પણ આપણે લખી શકીએ. ખેલાવી જાય છે. ચલો એના પછી શું આવે છે, ટેન. ટેન મતલબ શું લખીએ આપણે, સાઈન ભાગ્યા કોસ. આપણને ખ્યાલ જ હશે, ટેન મતલબ સાઈનના છેદમાં શું લખવામાં આવે, કોસ. ફરી એકવાર છેદમાં શું આવી રહ્યા છે, કોસ. તો કોસની કિંમત 0 થાય, એ કિંમત લેવાય નહીં. તો કોસ કઈ જગ્યાએ 0 થાય, અયુગ્મ પાઈ બાય ટુ આગળ. તો એ અયુગ્મ પાઈ બાય ટુ આપણે બાદ કરવા પડે. તો આર માઇનસ આ અયુગ્મ પાઈ બાય ટુ આપણે બાદ કરવાના થાય, બરાબર છે. બાકી રહી વાત ટેનની, તો તમને ટેનનું પેલું ટેબલ ખબર હશે. ટેન 0ની કિંમત 0 આવે, અને ટેન ઇન્ફાઇનાઇટ ક્યારે જવાબ તમને આપે છે, પાઈ બાય ટુ એટલે કે 90 આગળ. મતલબ તમને 0થી ચાલુ કરીને ઇન્ફાઇનાઇટ સુધીના જવાબ મળે, મતલબ બધા જ જવાબ મળે છે. તો વિસ્તાર શું કહેવાય, આર, વાસ્તવિક સંખ્યા. કોઈ પણ જવાબ તમને ટેન અને કોટમાં મળી શકે. ચલો એના પછી જે છેલ્લું કોટ, કોટ મતલબ શું લખતા હતા આપણે, તો કે કોસ અપોન સાઈન. તો આના છેદમાં શું આવે છે, સાઈન. સાઈન 0 થવો જોઈએ નહીં. સાઈન કઈ જગ્યાએ 0 થાય, 0 માટે, પાઈ માટે, 2π, 3π, તો એ બધી કિંમત આપણે લેવાની નથી. તો આપણે એ બાદ કરવા પડે, r માઇનસ n પાઈ વેર n બિલોંગ્સ ટુ z. અને વિસ્તારની વાત કરીએ તો આ જ જે r જવાબ તમને મળે, કોઈ પણ જવાબ તમને મળી શકે. તો આ ખાલી ટેબલ 11મા ધોરણનું છે. આ બધી વસ્તુ કેવી રીતે આવે છે, આપણે એકમ વર્તુળ દ્વારા સમજાવેલી છે તમને 11મા ધોરણમાં, બરાબર છે. અત્યારે તો ખાલી આપણે યાદ રાખવા માટે ડાયરેક્ટ લખેલી છે. હવે જે ધોરણ 12નું જે ચેપ્ટર છે આપણું, પ્રતિવિધેયો, ત્રિકોણમિતિય પ્રતિવિધેયો, આ ત્રિકોણમિતિય વિધેયો કહેવાય. એના પ્રતિવિધેયો શોધવાના હોય તો એને આ રીતે સંકેતમાં સાઈન ઇન્વર્સ, કોસ ઇન્વર્સ, કોસેક ઇન્વર્સ, સેક, ટેન અને કોટ ઇન્વર્સ આ રીતે લખવામાં આવે છે, બરાબર છે. આ પ્રતિવિધેયો શું છે એની વાત તમને થોડીક વાર રહીને કહીએ છીએ. આ ટેબલ ભરી દઈએ પછી તમને પ્રતિવિધેય શું છે, કેવી રીતે મળે છે એની વાત આપણે તમને કરીએ. ચલો સૌથી પહેલાં સાઈન ઇન્વર્સના પ્રદેશની વાત કરીએ. તો તમે અહીંયા જોઈ શકો, જે સાઈનમાં વિસ્તાર હોય, આ ત્રિકોણમિતિય વિધેયોમાં જે વિસ્તાર હશે એ પ્રતિવિધેયો માટે શું બની જશે, પ્રદેશ બની જશે. તો અહીંયા તમને જે વિસ્તારનું કોલમ મળ્યું છે એ જ કોલમ અહીંયા પ્રદેશમાં આવી જાય. તો આપણે આ જ કોલમ અહીંયા લખવાનું છે. ચલો તો પહેલું શું થાય, માઇનસ 1 થી 1, તો આપણે લખી નાખ્યા માઇનસ 1 થી 1. બીજું આવે કોસ, એ પણ એ જ છે, માઇનસ 1 થી 1. ચલો એના પછી આવે કોસેક, કોસેકની અંદર આર માઇનસ માઇનસ 1 થી 1. તો જે અહીંયા વિસ્તાર હતા એ જ પ્રતિવિધેયમાં પ્રદેશ બને છે. આવું કેમ થાય છે, બધી વાત હમણાં થોડીક વાર અહીંયા આપણે કરીએ છીએ. આર માઇનસ માઇનસ 1 થી 1. ચલો એના પછી આર, એના પછી આર. તો આ રીતે આપણને પ્રદેશ મળી ગયા. હવે વિસ્તાર, તો કે આ કિંમતો જ્યારે જ્યારે આપણે લઈએ ત્યારે તમને કયો કયો જવાબ મળી શકે એને શું કહેવામાં આવે, વિસ્તાર, બરાબર. જે આપણે યાદ રાખવાનું છે આ બોર્ડમાં જેટલું પણ લખ્યું છે એમાંથી જે આપણે યાદ રાખવાનું છે એ અત્યારે આ વિસ્તાર જ છે, બરાબર. તો આ સૌથી અગત્યનો ટોપિક છે વિસ્તાર. એ વિસ્તાર અત્યારે હું લખું છું, અને પછી તમને તરત જ કહીએ છીએ કે આ વિસ્તાર આપણે કેમ લેવો પડ્યો, બરાબર છે. ચલો માઇનસ 1 થી 1 એ સાઈન ઇન્વર્સનો પ્રદેશ છે, એના માટે એનો જે જવાબ મળવાનો છે એ મળે છે માઇનસ પાઈ બાય 2 થી પ્લસ પાઈ બાય 2. આવા ઘણા બધા જવાબો મળી શકે, આમ છતાં આપણે એક જવાબ આ જ લીધેલો છે એ કેમ એનું કારણ તમને કહીએ છીએ. ચલો કોસ ઇન્વર્સ માટે વિસ્તાર થાય છે 0થી લઈને પાઈ. પછી આવે છે કોસેક ઇન્વર્સ. તો કોસેક ઇન્વર્સમાં શું કરવાનું, જે સાઈન ઇન્વર્સ દેખાય છે એમાંથી જ લખવાનું છે. તો સાઈન ઇન્વર્સનો વિસ્તાર માઇનસ પાઈ બાય 2 થી પ્લસ પાઈ બાય 2, આમની વચ્ચોવચ્ચ કઈ કિંમત આવશે, તો કે પેલી 0 આવશે, એ આપણે નથી લેવાની. એનું કારણ શું, કારણ કે કોસેક 0નો જવાબ શું થઈ જાય, અવ્યાખ્યાયિત. તો અવ્યાખ્યાયિત આપણે નથી લેવા, એટલા માટે બાદ કરેલા છે. એ જ વસ્તુ ચલો સેક માટે, સેક એટલે કોનું ઊંધું, કોસનું ઊંધું હતું. તો અહીંયા જે જવાબ મળેલો આપણને 0થી પાઈ કોસનો વિસ્તાર એ લેવાનો, અને આમાં કઈ કિંમત બાદ કરવાની, તો કે બંનેની વચ્ચે 0 અને પાઈની વચ્ચે તમે જોશો તો તમને પાઈ બાય 2 મળશે, એ આપણે શું કરવાની, બાદ કરવાની. તો આપણે એ પાઈ બાય 2 શું કરવાના છે, બાદ.
અહીંયા ખાસ જોજો કૌંસ કયા કરેલા છે, આ બધા સંવૃત અંતરાલ જ છે, મતલબ કે બોક્સવાળા કૌંસ, ચોરસ કૌંસ, બરાબર છે. પાછુંમાં અહીંયા શું છે, છગડીયો કૌંસ, બરાબર. એના પછી ટેન ઇન્વર્સ અને કોટ ઇન્વર્સ. ટેન ઇન્વર્સ એટલે તમારે સીધું જવાનું સાઇન ઇન્વર્સ જોડે, એમાંથી જે સંવૃત અંતરાલ હતા એના કરી દેવાના વિવૃત અંતરાલ, મતલબ ગોળ કૌંસ માઇનસ પાય બાય ટુ થી પ્લસ પાય બાય ટુ. કારણ કે પાય બાય ટુ આગળ ટેનનો જવાબ અવ્યાખ્યાયી થાય, એ નથી લેવાનો, એટલા માટે આપણે કયો કૌંસ કરેલો છે, ગોળ કૌંસ. અહીંયા કોટ ઇન્વર્સની અંદર જે કોસ ઇન્વર્સમાં હતું એ જ લખવાનું, પણ આ ચોરસ કૌંસ હતા એની જગ્યાએ આપણે શું કરવાનું છે, ગોળ કૌંસ. તો આ થઈ ગયા ઝીરોથી પાઈ. ચલો આટલું ખ્યાલ આવી જાય છે આપણને. હવે આ ટેબલમાં આ વિસ્તાર આપણે ખાસ યાદ રાખવાનો છે, કારણ કે મોટાભાગના દાખલા આપણે વિસ્તાર પ્રમાણે જ યાદ રાખવાના છે. તો આ વિસ્તાર જ કેમ આપણે આટલો લીધો એની વાત હવે આપણે કરી રહ્યા છીએ, ખ્યાલ આવી જાય છે. તો સૌથી પહેલાં તમે આ બંને ટેબલ શાંતિથી સમજીને એક વખત લખી નાખો, ખ્યાલ આવી જાય. ચલો હમણાં આપણે શું જોયું કે ત્રિકોણમિતીય વિધેયો છે એના પ્રદેશ અને વિસ્તાર જે 11મા ધોરણમાં હતા એ તમને બતાવ્યા, અને જે 12મામાં આપણે આવી રહ્યા છીએ ત્રિકોણમિતીય પ્રતિવિધેયો એના પ્રદેશ અને વિસ્તાર, બરાબર. તો એ પણ તમને બતાવ્યા. હવે એ વિસ્તાર કેવી રીતે બને છે આપણે એની વાત કરવા જઈ રહ્યા છીએ. તો ચલો શબ્દ લખેલો છે પ્રતિવિધેય. હવે આ શબ્દ ચેપ્ટર નંબર 1નો શબ્દ છે પ્રતિવિધેય, જે આપણે હજી ચલાવવાનું બાકી છે, પણ આમ છતાં પણ આપણે થોડુંક એના વિશે વધારે સમજીએ. પ્રતિવિધેય કોઈ પણ વિધેય આપ્યું હોય, જેમ કે વિધેયને આપણે શું કહીએ છીએ, તો કે એફ કહીએ છીએ, ફંક્શન એટલે વિધેય, એનું એફ કહીએ છીએ. એનું પ્રતિવિધેય તમારે શોધવું હોય, એનું પ્રતિવિધેય મતલબ આ એફ હોય, તો પ્રતિવિધેયને એફ ઇન્વર્સ આ રીતે લખવામાં આવે, ખ્યાલ આવી જાય. તો આ વિધેય પરથી તમારે પ્રતિવિધેય શોધવું હોય તો એના માટેની એક શરત છે કે કયા વિધેયનું તમે પ્રતિવિધેય શોધી શકો. તો એ શરત શું છે, તો જે પણ તમને વિધેય આપવામાં આવ્યું હોય એ વિધેય શું હોવું જોઈએ, એક તો એક એક હોવું જોઈએ, અને બીજો શબ્દ છે વ્યાપ્ત, વ્યાપ્ત હોવું જોઈએ. હવે આ એક એક શું છે અને વ્યાપ્ત શું છે એની વાત કરીએ. 11મા ધોરણમાં તમે આ શબ્દ તો સાંભળીને આવેલા જ છો, એક એક, બરાબર. અને વ્યાપ્ત પણ જો કદાચ તમે સાંભળ્યું હોય તો ઠીક છે, બાકી તમને કહી દઈએ. એક એકનો મતલબ શું થતો હતો કે પ્રદેશમાંથી એવી કિંમતો અલગ અલગ આપણે લેતા જઈએ અને એ અલગ અલગ કિંમત માટે તમને અલગ અલગ જવાબો મળતા જાય, એને શું કહેવામાં આવે, એક એક. જેમ કે એક આપણે ઉદાહરણ લઈએ છીએ, બરાબર. તમને થોડીક વધારે વાત પણ કરી દઈએ 11મા ધોરણની, જેમાં પ્રદેશ, સહપ્રદેશ, વિસ્તાર એ બધી જ વાત તમને થોડીક આજે કરી રહ્યા છે, તો ધ્યાનથી સાંભળજો, બરાબર. ચલો એક ઉદાહરણ તરીકે હું લઉં, તમને બંને શબ્દ પછી સમજાવી દઈએ. એક ઉદાહરણ આપણે લઈએ, કોઈક વિધેય એફ, ચલો માની લો ત્રણ કિંમત લઈ રહ્યા છીએ, એક બે ત્રણ, ત્યાંથી લઈને માની લો બે ત્રણ ચાર, આપણે આ કિંમતો લીધી એક બે ત્રણથી બે ત્રણ ચાર. એક વિધેય હું નક્કી કરી લઉં મારી રીતે, ચલો એફ ઓફ એક્સ, આ આપણું વિધેય છે, એ છે એક્સ પ્લસ વન. હવે ખાસ જોજો, પ્રદેશ આને શું કહીએ છીએ આપણે, પ્રદેશ. પ્રદેશનું કામ શું હોય, તો પ્રદેશનું કામ શું, તો કે જે પણ વિધેય આપ્યું હોય એમાં જે પણ ચલપદ છે એક્સ, એની કિંમત ક્યાંથી લેવામાં આવે, તો કે એના પ્રદેશમાંથી લેવામાં આવે. તો આપણે પ્રદેશમાં કઈ કિંમતો, તો કે એક બે અને ત્રણ. તો આપણે એક બે ત્રણ અહીંયા મૂકી શકીએ. તો ખાસ જોજો ધ્યાનથી, તો એફ ઓફ વન, એક વત્તા એ કેટલા થઈ જશે, બે. પછી મૂકી રહ્યા છીએ બીજી કિંમત બે, તો જવાબમાં શું મળશે, બે વત્તા એક એટલે કે ત્રણ, અને ત્રીજી કિંમત ત્રણ મૂકવાથી જવાબ ત્રણ વત્તા એક એટલે શું મળી જાય, ચાર. તો આના ઉપરથી આપણને ખબર પડી કે જ્યારે જ્યારે હું એક લઉં ત્યારે મને જવાબ બે મળે, બે લઉં ત્યારે મને જવાબ ત્રણ મળે, અને ત્રણ લઉં ત્યારે મને શું જવાબ મળે, ચાર મળે. ખ્યાલ આવી જાય ને આટલી વસ્તુ, આપણને ખ્યાલ છે. હવે આની અંદર એક એક શું અને વ્યાપ્ત શું આપણે એની વાત કરીએ. ચલો તો એક એક મતલબ આ રીતે વેન આકૃતિ આપણે દોરતા હતા, ખ્યાલ હશે. ચલો તો અહીંયા આપણે પ્રદેશનું કોલમ લઈએ છીએ, એક બે અને ત્રણ, તો પ્રદેશની કિંમતો એક બે અને ત્રણ, આને શું કહીએ આપણે, પ્રદેશ કહીએ. બાજુમાં હોય એને શું કહેવામાં આવે, સહપ્રદેશ. તો સહપ્રદેશ અત્યારે કયો આપેલો છે રકમમાં, બે ત્રણ અને ચાર, તો આ મૂકી દીધા બે ત્રણ અને ચાર. આટલો તો ખ્યાલ આવી જ જાય આપણને. ચલો તો એક માટે શું જવાબ મળ્યો, બે. તો આ રહ્યા એક માટે બે, બે માટે ત્રણ, તો આ રહ્યા બે માટે ત્રણ, અને છેલ્લે ત્રણ માટે ચાર. તો આ આપણને જવાબ મળી રહ્યો છે આ વિધેય માટેનો.
હવે વિસ્તાર આ પ્રદેશ જ્યાંથી કિંમતો લેવામાં આવે, પછી આવે સહપ્રદેશ જે બાજુમાં તમને અહીંયા આપ્યો હોય એને આપણે શું કહીએ છીએ સહપ્રદેશ, અને ત્રીજો શબ્દ છે વિસ્તાર. વિસ્તાર મતલબ જવાબ. તો તમને અત્યારે વિધેયના જવાબ કયા કયા મળ્યા? બે, ત્રણ અને ચાર. તો આ શું થઈ જશે આપણા માટે વિસ્તાર? કેટલો? તો કે બે, ત્રણ અને ચાર. ખ્યાલ આવી જાય એટલો. તો આ વિધેયનો વિસ્તાર થઈ ગયો બે, ત્રણ અને ચાર. તો હવે એક એક મતલબ શું થાય આના ઉપરથી પહેલાં સમજી લઈએ. એક એક મતલબ પ્રદેશની અલગ અલગ કિંમત માટે તમને સામે અલગ અલગ કિંમત મળે એને પ્રતિબિંબ કહેવાય. તો અહીંયા અલગ અલગ કિંમત તમે જોઈ શકો, એક, બે, ત્રણ, એ દરેકની કિંમત માટે તમને એક એક જવાબ મળી રહ્યો છે. મતલબ આ બાજુથી એક કિંમત, તો સામે તમને જવાબમાં પણ એક કિંમત. તો આને આપણે શું કહેતા હતા? એક એક વિધેય કહેતા હતા. તો એક એક મતલબ પ્રદેશની અલગ અલગ કિંમત માટે તમને અલગ અલગ જો જવાબ મળતા હોય તો એને શું કહેવામાં આવે? એક એક વિધેય કહેવામાં આવે. અને બીજો શબ્દ છે વ્યાપ્ત વિધેય. વ્યાપ્ત વિધેય કોને કહેવાય? તો એની એક શરત જ છે. વ્યાપ્ત વિધેય એને આપણે કહી શકીએ જેના માટે જે પણ વિધેય તમને આપ્યું હોય એ વિધેયનો વિસ્તાર, ખાસ સમજો, વિધેયનો વિસ્તાર. તો તમે આ વિધેયનો વિસ્તાર શું સમજશો? બે, ત્રણ, ચાર. વિધેયનો વિસ્તાર અને સહપ્રદેશ, એ જ વિધેયનો સહપ્રદેશ બંને સમાન હોય, બંને સરખા હોય એના એ જોવા જોઈએ. તો વિસ્તાર કયો છે? બે, ત્રણ, ચાર. અને સહપ્રદેશમાં કયા સભ્યો હતા? બે, ત્રણ, ચાર. તો અહીંયા જોઈ શકાય છે કે વિસ્તાર અને સહપ્રદેશ બંને સમાન છે. તો પછી આપણે આ જે વિધેય લીધું હતું એ વિધેયનું તમે પ્રતિવિધેય શોધી શકો. કારણ શું? પ્રતિવિધેય શોધવા માટે જે પણ વિધેય આપ્યું હોય એ વિધેય એક એક હોવું જોઈએ, વ્યાપ્ત હોવું જોઈએ. એક એક કોને કહેવાય? અલગ અલગ કિંમત માટે અલગ અલગ જવાબ, એટલે એક એક. તો અત્યારે છે જ બાજુમાં વ્યાપ્ત. વ્યાપ્ત કોને કહેવાય? વિસ્તાર અને સહપ્રદેશના મૂલ્યો સમાન હોવા જોઈએ. તો વિસ્તારમાં બે, ત્રણ, ચાર, સહપ્રદેશમાં બે, ત્રણ, ચાર. તો અહીંયા વિસ્તાર અને સહપ્રદેશ પણ સમાન થાય છે, એટલે આપણને આ વિધેય માટે જે રકમ આવ્યું છે એ વિધેય માટે પ્રતિવિધેય મળે. ખ્યાલ આવી જાય છે. હવે જ્યારે આનું પ્રતિવિધેય આપણે શોધી શકીએ છીએ, આ બધું ચેપ્ટર નંબર 1ની વાત છે, પણ અત્યારે આપણે તમને થોડુંક સમજાવી દઈએ, પછી તમને ત્રિકોણમિતિની અંદર લઈ જઈએ છીએ. ચલો, તો હવે આનું મને ખબર પડી કે મને પ્રતિવિધેય મળવાનું. તો હવે પ્રતિવિધેય મતલબ શું થાય? વિધેયનું ઊંધું. તો આપણે જે વિધેય આપેલું છે એનું રિવર્સમાં આવે, મતલબ આ જે બે, ત્રણ, ચાર હતો એ આગળ આવે અને એક, બે, ત્રણ પાછળ જાય, મતલબ એ વિધેય આવું બની જશે. ધ્યાન રાખશું તો કે પ્રતિવિધેય એફની જગ્યાએ શું લખવામાં આવે? એફ ઇન્વર્સ. હવે કિંમતો જે બે, ત્રણ, ચાર સહપ્રદેશ હતો એ શું બની જશે? પ્રદેશ, બે, ત્રણ, ચાર. અને જે પ્રદેશ હતો એ પાછળ જશે, એક, બે અને ત્રણ. ખ્યાલ આવી જાય. હવે અહીંયા જે વિધેય હતું એનું પ્રતિવિધેય કેવી રીતે શોધવું? બરાબર છે. તો જે પણ એફ ઓફ એક્સ તમને આપ્યા હોય એના બરાબર તમારે વાય લેવાના. આ પહેલાં ચેપ્ટરની મેથડ છે, પણ આપણે થોડુંક તમને વધારે સમજાવી દઈએ. એફ ઓફ એક્સ બરાબર શું લઈ લેવાના? તો કે વાય. એફ ઓફ એક્સ બરાબર શું છે? એક્સ પ્લસ વન. તો આ એક્સ પ્લસ વન બરાબર શું થઈ ગયા? વાય. આમાંથી એક્સને સૂત્રનો કરતા બનાવી દો, તો વાય માઇનસ વન. આને તમારે ઇન્વર્સ પ્રતિવિધેય સમજી લેવાનું. એફ ઇન્વર્સ ઓફ એક્સ બરાબર સામે એક્સના સ્વરૂપમાં, એટલે વાયની જગ્યાએ એક્સ કરી દઈએ, તો એક્સ માઇનસ વન. તો આ થઈ ગયું આપણું પ્રતિવિધેય. એફ ઓફ એક્સ બરાબર વાય લેવાનું. એફ ઓફ એક્સ રકમમાંથી જે આપ્યું હોય લખવાનું, એક્સને સૂત્રનો કરતા બનાવો. તો આ જે એક્સ મળ્યો હોય એ જ આપણા માટે એફ ઇન્વર્સ એક્સનું કામ કરશે, સામે વાયને શેના સ્વરૂપમાં લખવાનું? એક્સના સ્વરૂપ. હવે જુઓ, ખાસ હવે આ પ્રતિવિધેય આપણને મળી ગયું છે. જે પણ રકમમાં તમને વિધેય આપ્યું હતું એ વિધેયનું આ પ્રતિવિધેય આપણને મળી ગયું છે. તો હવે એનો મતલબ શું થાય? કે પ્રદેશની કિંમતો બે, ત્રણ અને ચાર હું અહીંયા મૂકું. તો જોતા રહેજો, પ્રદેશ એની કિંમતો કઈ? એક, બે છે, એક, ત્રણ છે અને એક શું છે? ચાર છે. આ ત્રણેય કિંમતો સામે મૂકવામાં આવે. ચલો, બેમાંથી એક જાય તો કેટલા મળે? એક. ત્રણમાંથી એક જાય તો કેટલા મળે? બે. ચારમાંથી એક જાય તો કેટલા મળી જાય? ત્રણ. તો બે માટે એક જવાબ મળ્યો, ત્રણ માટે બે, ચાર માટે ત્રણ. તો આના ઉપરથી તમે એવું લખી શકો કે બે માટે એક મળે છે, ત્રણ માટે બે મળે છે અને ચાર માટે શું મળે છે? ત્રણ. તો તમે વિધેયમાં જોશો, વિધેય આપણે અહીંયા હતું એક બે, પ્રતિવિધેયમાં એનું ઊંધું બે એક, તો આ દેખાય તમને બે એક. અહીંયા બે ત્રણ, તો પ્રતિવિધેયમાં એનું ઊંધું ત્રણ બે. વિધેયમાં ત્રણ ચાર, તો પ્રતિવિધેયમાં એનું ઊંધું ચાર ત્રણ. તો આ રીતે પ્રતિવિધેય શોધી શકીએ ત્યારે જ્યારે જે વિધેય આપ્યું હોય એ વિધેય એક એક અને વ્યાપ્ત હોય, તો જ આપણે એનું પ્રતિવિધેય શોધી શકીએ. તો આ વાત તમને કરી મેં ખાલી એક વિધેય તમને સમજાવીને વાત કરી, બરાબર છે. હવે આપણે વાત કરી રહ્યા છીએ ત્રિકોણમિતિ માટે. ચલો, તો ત્રિકોણમિતિની વાત કરીએ આપણે. તો એની અંદર પણ
प्रतिविधेय शोधवु होय त्रिकोणमितीय विधेयनु प्रतिविधेय एटले त्रिकोणमितीय प्रतिविधेय। तो हवे जो खास आपणे एनी वात करी रह्या छीए तो तमने पहला एक साइन माटे आपणे उदाहरण आपी दीए, साइन माटे तमने समझावी, बाकीनुं बधुं एनुं छे। तो चलो साइननी वात करीए। साइननो प्रदेश, साइननी वात छे, 11મું ધોરણ છે, તમે સાઇનનો પ્રદેશ આપણે હમણાં જ જોઈને આવ્યા હતા, આર હતો અને વિસ્તાર શું હતો, તો કે માઇનસ એકથી લઈને એ, આ સાઇનની વાત છે, ખ્યાલ આવી જાય। તો હવે જોજો, જો ધારો કે હું કોઈ એક એક્ઝામ્પલ લખું અને એની અંદર વિધેય એફ તરીકે શું લઈ લઉં છું, પ્રદેશ, સાઇન લેવું છે મારે, એટલે એનો પ્રદેશ મારે શું લેવો પડે, આર, આરથી લઈને એનો સપ્રદેશ, સપ્રદેશ આપણે કોઈ પણ લઈ શકીએ, પણ અત્યારે હું લઈ રહ્યો છું માઇનસ એકથી એક જ, બરાબર છે। અને સાથે સાથે આપણું વિધેય એફ ઓફ એક્સ બરાબર અત્યારે આપણે કોનું ઉદાહરણ લખી રહ્યા છીએ, સાઇન એક્સ, ખ્યાલ આવી જાય છે આટલું। તો હવે તમારે સમજવાનું એ છે કે હું અહીંયા એક્સની કિંમત ક્યાંથી લઈશ, તો હું એ પ્રદેશ આરમાંથી લઈશ, એટલે આપણે અહીંયા સાઇન એક્સ મતલબ સાઇન ખૂણો, તો ખૂણાની અંદર હું કોઈ પણ કિંમત લઈ શકું, જેમ કે હું લઉં છું ચલો ઝીરો, ઝીરો લઉં તો સાઇન ઝીરો આવે અને સાઇન ઝીરોનો જવાબ શું થઈ જાય, ઝીરો। ચલો પછી મને થયું લાવો હું પાઈ લઈ લઉં, તો સાઇનમાં પાઈ, સાઇનમાં કોઈ પણ પ્રકારના પાઈ જવાબ તો તમને શું આપે છે, ઝીરો, યાદ હશે ને, એકમ વર્તુળ પાઈ આ બાજુની સાઈડ આવે ત્યાં સાઇનની કિંમત તો ઝીરો, તમે અહીંયા ટુ પાઈ લેશો, શું લીધું આપણે, ટુ પાઈ, તો પણ સાઇનનો જવાબ તો શું થઈ જવાનો છે, ઝીરો। તો અહીંથી તમે એવું કહી તો શકો જ કે ઝીરો પાઈ ટુ પાઈ આ ત્રણેય માટે આપણે આવું લખી શકીએ કે ઝીરો લીધા તો જવાબ ઝીરો છે, ઝીરો પછી પાઈ લીધા તો પણ જવાબ ઝીરો છે, અને ટુ પાઈ લીધા તો પણ જવાબ શું થઈ ગયા, ઝીરો। એટલે આનાથી શું થયું કે આપણે જે પ્રદેશ દોરતા હતા અને સામે સપ્રદેશ દોરતા હતા કે ઝીરો પાઈ ટુ પાઈ, આ ઝીરો છે, આ પાઈ છે, આ ટુ પાઈ છે, દરેકનું સામે તો જવાબ શું મળ્યો આપણને, ઝીરો। તો આ રીતે આપણને મળ્યું। શું તમે આને એક એક વિધેય કહેશો ખરા, તો કે નહીં કહીએ, કારણ કે મારે એનું પ્રતિવિધેય શોધવું હોય તો એ વિધેય એક એક હોવું જરૂરી છે। પણ અત્યારે તમે જોશો, જો હું પ્રદેશ આર જ લઈને દાખલો ગણું તો મને અહીંયા આવું કંઈક મળી રહ્યું છે, તો આને તો આપણે એક એક વિધેય નથી કહેતા, આ અલગ અલગ કિંમતો માટે સરખો જવાબ, એટલે આને તો આપણે શું કહેતા હતા, અનેક એ, ખ્યાલ આવી જાય। તો આને તો આપણે શું કહીએ છીએ, અનેક એક, પણ આપણે શું હોવું જોઈએ, એક એક। તો હવે આપણે એ એક એક બનાવવા માટે શું કરવું પડે, તો જે આ પ્રદેશ હતો, સાઇનનો જે પ્રદેશ હતો એને થોડોક બદલવો તો પડે જ, બરાબર છે, એટલે આપણે એ સાઇનનો પ્રદેશ થોડોક બદલી રહ્યા છે, એના માટે જ પ્રતિવિધે મળી શકે, બરાબર। તો જોઈ લેજો હવે કે ચલો સાઇન એક્સનો તમને જો ગ્રાફ ખબર હોય, એ ગ્રાફ ઉપરથી તમને સમજાવી દઈએ, બહુ સહેલું પડશે, ધ્યાન રાખી લઈએ। ચલો આટલી વસ્તુ હું જવા દઉં છું, બરાબર, ચલો આટલું ઉડાડી દઈએ આપણે। હવે જોજો જરા, સાઇનનો ગ્રાફ સમજો, બહુ સહેલી વસ્તુ છે, આ રહ્યો સાઇનનો ગ્રાફ, બરાબર છે। ચલો હવે સાઇનનો ગ્રાફ તમને યાદ હશે કે એનો જવાબ માઇનસ એક અને એકની વચ્ચે આવે, એટલે આ મહત્તમ એક હોઈ શકે, આ માઇનસ એક હોઈ શકે, આ આપણો એક્સ છે, આપણો આ વાય છે, એક્સની કિંમતો આ રીતે ખૂણાઓમાં લેવાની હોય તો આપણે આ રીતે મૂકી શકીએ। ચલો આ રીતે આપણને સાઇનનો ગ્રાફ યાદ હશે, બરાબર, આ રીતે આપણે દોરતા હતા। ચલો થોડુંક આગળ વધારી દઈએ અને ચલો આ રીતે આગળ ગયું, ચલો આમાં પણ થોડુંક આગળ જવા દઈએ તો આપણને આ રીતે મળે છે। હવે જોજો, ખાસ સમજો, આ વસ્તુમાંથી આપણને અનેક એક મળતું હતું, પણ આપણે એને થોડુંક લિમિટમાં લઈને એક એક બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, તો જ આપણને સાઇન એક્સનું પ્રતિવિધેય મળશે, બરાબર। તો એના માટે શું કરવું પડે, તો અહીંયા જો એક્સની કિંમતોમાં અહીંયા ઝીરો આવી જાય, પછી આગળ ગયા પાઈ ત્યારે પણ ઝીરો છે, તો અહીંયા મારે મૂકવા પડે પાઈ, અહીંયા મારે મૂકવા પડે ટુ પાઈ, અહીંયા જશો તો થ્રી પાઈ, આ રીતે ચાલતું જશે। આવું નેગેટિવમાં પણ આવશે તો અહીંયા શું આવશે, માઇનસ પાઈ, અહીંયા શું આવશે, માઇનસ ટુ પાઈ, આ રીતે અહીંયા પણ આગળ ચાલતું જશે અને અહીંયા પણ ચાલતું જશે, ખ્યાલ આવી જાય આટલી વસ્તુમાં। તો હવે અહીંયા શું થયું, તો કે અહીંયા જ્યારે પણ મેં એક્સની કિંમત ઝીરો લીધી ત્યારે પણ મને જવાબ ઝીરો મળ્યો, જ્યારે મેં એક્સની કિંમત પાઈ લીધી ત્યારે પણ મને જવાબ ઝીરો મળ્યો, બરાબર, ટુ પાઈ લીધી ત્યારે પણ જવાબ ઝીરો મળે, તો આ વસ્તુ તો ના ચાલે, કારણ કે એ તો અનેક એક બતાવે, એટલે મારે એને તો એક એક જ લેવું પડે। તો પછી અહીંયાથી આપણે નક્કી કર્યું કે અહીંયા આપણી જોડે એક કિંમત હશે, કારણ કે સાઇનની મહત્તમ કિંમત એક, ન્યૂનતમ કિંમત માઇનસ એક, તો આ રહી માઇનસ એક, એટલે ટૂંકમાં આપણે આ માઇનસ એક અહીંયા સુધી જાય અને આ પ્લસ એક અહીંયા સુધી જાય। તો અહીંયા તમને ખબર હોય તો અહીંયા સાઇનની કિંમત એક કોના માટે મળે છે, પાઈ બાય ટુ માટે, તો અહીંયા શું આવી જાય, પાઈ બાય ટુ, અને માઇનસ એક કોના માટે મળશે, તો આ જ રીતે માઇનસ પાઈ બાય ટુ માટે।
તો હવે આટલો ભાગ તમે જરા વિચારજો, જોજો ખાસ આપણે આટલા જ ભાગની વાત કરી રહ્યા છીએ, આટલો ભાગ તમે જો જરા વિચારશો તો તમને ખ્યાલ આવશે કે આટલા ભાગ માટે હું કોઈ પણ કિંમત લઉં, અહીંયાથી લઈને અહીંયા સુધી, અહીંયા આપણે કહી લીધી તો કે -π/2, અને અહીંયા કહી લીધી તો કે +π/2, તો એક્સની કિંમતો જ્યારે હું -π/2થી +π/2 સુધી લઉં છું, એક્સની કિંમત એટલે કે પેલા પ્રદેશની કિંમત, જ્યારે હું -π/2થી +π/2 લઉં છું, એટલે કે આ રીતે હવે વિધેય મેં આ રીતે બનાવ્યું, એક્સની કિંમત હું -π/2થી +π/2 લઈ રહ્યો છું, સામે આપણે એ જ હતું -1થી 1. હવે આના માટે વિધેય f(x) આપણું સાઇન એક્સ જ છે. તો હવે તમે જરા વિચારજો, ઉપરવાળું આર માટે હતું અને હવે આપણે એ વસ્તુને લિમિટમાં લાયા છીએ -π/2થી +π/2. હવે તમે અહીંયા જોશો તો એવી તમને કોઈ કિંમત નહીં મળે જેના એક કરતાં તમને વધારે જવાબ મળશે, બરાબર? મતલબ કે અલગ અલગ કિંમત માટે સરખા જવાબ મળે એવું તમને આ અંતરાલમાંથી અહીંયા સુધી નહીં જોવા મળે. આ -1 થયો, -1થી ચાલુ થાય છે અને આ જવાબ ક્યાં સુધી જાય છે? +1 સુધી જાય છે. મતલબ અહીંયા એવી કોઈ કિંમત નથી જેના માટે જવાબ તમને એક કરતાં વધારે કિંમતો માટે સરખો જવાબ મળતો હોય એવી તમને આ અંતરાલમાં કોઈ કિંમત દેખાતી નથી. તો તમને પ્રશ્ન એવો પણ થાય કે સર કેમ આ જે આપણે અંતરાલ લીધો, તમે સર અહીંયાથી અહીંયા લો તો પણ ચાલે જ ને, આપણે આટલો ભાગ લઈએ તો પણ ચાલે, એમાં પણ કોઈ વસ્તુ તો રિપીટ નથી થતી, અહીંયા 1 છે ને અહીંયા -1 છે, તો અહીંયા પણ કોઈ ભાગ રિપીટ તો થતો જ નથી. તમે આ પણ લઈ શકો, તમે અહીંયાથી આટલો ભાગ પણ લઈ શકો, ખ્યાલ આવી રહ્યો છે, બરાબર? કારણ કે આટલા ભાગ માટે તમને એક એક મળવાનું છે, આટલા ભાગ માટે પણ એક એક મળવાનું છે, આટલા ભાગ માટે પણ એક એક મળવાનું છે, અલગ અલગ કિંમત માટે અલગ અલગ જવાબ મળવાના જ છે. તો આ બાજુનો ભાગ પણ આવી શકે, પણ આ રીતે દરેક વખતે જો અલગ અલગ લેવામાં આવે તો પછી જવાબ એ રીતે અલગ અલગ મળે. તો પછી આપણે વ્યાપક રીતે, મતલબ કે આ આંતરરાષ્ટ્રીય રીતે વ્યાપક રીતે સ્વીકારવામાં આવ્યું કે આપણે એક એવો અંતરાલ નક્કી કરીએ કે જે દરેક જગ્યાએ સરખો જ લેવામાં આવે, અને એને પછી શું કહેવામાં આવ્યું? મુખ્ય કિંમતો કહેવામાં આવી, બરાબર છે? તો એ મુખ્ય કિંમતો માટે કયો અંતરાલ પસંદ કરવામાં આવ્યો? તો એ મુખ્ય કિંમતો માટે અંતરાલ પસંદ કરવામાં આવ્યું -π/2થી +π/2. ખાસ સમજો, મુખ્ય કિંમતો માટેનો અંતરાલ -π/2થી +π/2. આના સિવાય ઘણી બધી ગૌણ કિંમતો મળી શકે જે તમે અંતરાલ તરીકે π/2થી 3π/2 લઈ શકો, 3π/2થી આગળ તમે વિચારો તો 5π/2 આવે, આવી ઘણી બધી મળે, પણ આપણે ખાલી ને ખાલી મુખ્ય કિંમતો કઈ લીધી? -π/2થી +π/2. એના માટે જ આ વિધેય શું બને છે? એક એક બને છે અને વ્યાપ્ત બને છે. અને એક એક પણ કહેવાય અને વ્યાપ્ત પણ કહેવાય. કેમ? કારણ કે આટલા અંતરાલની કોઈ પણ હું કિંમત લઉં, તમને બતાવ્યું -π/2થી +π/2 વચ્ચેની કોઈ પણ કિંમત લઈએ તો તમને સામે જે જવાબ મળવાના એ પણ અલગ અલગ જવાબ મળશે. આની જેવું નહીં થાય કે તમે અલગ અલગ કિંમત લેશો અને સરખો જવાબ મળે, એવું થશે નહીં. તો પછી આટલા અંતરાલ માટે આ વસ્તુ શું બની જાય? એક એક પણ બની જાય અને વ્યાપ્ત પણ બની જાય. ખ્યાલ આવી જાય? તો એટલા માટે અમે હવે આના માટે, એટલે કે આ અંતરાલ માટે તમે પ્રતિવિધેય શોધી શકો. તમે આ વસ્તુ લઈને ધ્યાનમાં લેતા હો તો પ્રતિવિધેય ના મળે, પણ તમે જ્યારે આ વસ્તુ ધ્યાનમાં લો તો જ તમને પ્રતિવિધેય મળે. એટલે આપણે શું કર્યું કે એ અંતરાલને નાનો કર્યો. હવે આનું પ્રતિવિધેય, જેને આપણે f-inverse કહેવાના, f-inverse બરાબર, હવે શું થાય? વિધેયના સપ્રદેશ એ પ્રદેશમાં આવી જાય, અને પ્રદેશ શેમાં જતો રહે? સપ્રદેશમાં. તો આ -1થી 1 અહીંયા આવશે, અને સામે આ -π/2થી +π/2 અહીંયા જતું રહેશે, અને અહીંયા જે f(x) હતું એનું શું થઈ જશે? f-inverse(x), અને અહીંયા sin-inverse(x). ખ્યાલ આવી જાય છે? તો આ રીતે પ્રતિવિધેય મળે છે. હવે આની ગ્રાફની વાત કરીએ, જે sin-x નો ગ્રાફ હતો એ જ રીતે તમને પ્રતિવિધેયનો ગ્રાફ પણ મળી શકે, બરાબર છે? જોઈ લો, એક વખત તમને ફરીથી બતાવી દઈએ. ચલો આટલો ભાગ જવા દઈએ. ચલો જો હવે પ્રતિવિધેયની અંદર શું થયું? જે અહીંયા x, y તરીકે કામ કરતા હતા એ હવે પ્રતિવિધિમાં ઊંધું થઈ ગયું, વાય આગળ આવી ગયા, એક્સ પાછળ આવી ગયા, તો એ શું બની ગયા? y, x. ખ્યાલ આવી જાય છે ને? તો અહીંયા પણ એવું જ થાય, જ્યાં એક્સ હશે ત્યાં વાય થઈ જશે, અને વાય હશે ત્યાં એક્સ થઈ જશે. તો આપણે આ રીતે, તમે જોજો, ખાસ વિચારજો, આ જ રીતે જે આપણો ગ્રાફ હતો આ જ ગ્રાફ રહેવાનો છે, પણ જ્યાં એક્સ હશે ત્યાં વાય થઈ જશે, અને વાય હશે ત્યાં આપણે શું સમજવાનું? એક્સ સમજવાનું. તો આ એક્સની જગ્યાએ ચલો સમજી લો આ વાય છે અને આ એક્સ છે. અત્યારે ખાલી સમજવાનું છે, આ વસ્તુ છે નહીં, પણ હું તમને બતાવું કે એના ઉપરથી કેવી રીતે ગ્રાફ આપણને મળી શકે. આ આપણા માટે વાય છે અને આ આપણા માટે એક્સ છે. આપણે આટલો જ ભાગ લઈ રહ્યા છીએ -π/2થી +π/2. તો ચલો અહીંયા -π/2 ને અહીંયા +π/2, તો આટલા ભાગમાં આપણને
आ रीते अहींयाथी चालू करीने अहींया सुधी जाय छे, तो आपणे ए ज रीते दोरीए, आ रीते आपणने आटलो भाग मळ्यो, बराबर। तो आ रीते आपणने वाय अने एक्स लेवाथी मळ्यो, पण आपणा ग्राफ तो एक्स कोमा वाय तरीके होय ने, तो पछी आपणे शुं करवुं पड्यो? तो खास जोजो, अहींया तमे समजजो, आ आकૃતિને ખાસ સમજવાની છે, કે જે આપણને ગ્રાફ મળી રહ્યો છે, આપણે તો વાયની જગ્યાએ તો એક્સ લાવવું જ પડે, એટલે મારે શું કરવું પડે, આ ગ્રાફને થોડોક ફેરવવો પડે, સમજજો। તમે એવું હોય તો આ સ્ક્રીનને, તમારી જે મોબાઈલની સ્ક્રીન હોય એને થોડીક ફેરવજો, એટલે તમને ખ્યાલ આવશે। આ વાય છે, એ વાયને મારે ઉપર લઈ જવો પડે, એટલે હું આ લાઈનને ઉપર લઈ જઈશ, તો આ રીતે। આનું બીજી રીતે પણ આવે છે, પણ આપણે આ રીતે તમને યાદ રખાઈએ છીએ, બરાબર। તો જોજો ખાસ, આ શું થયું, વાય ઉપર આવતા રહેશે, એટલે એ ટાઈમે આ વાય આમ ઉપર આવે, એટલે આ એક્સ અહીંયા આવી જાય, તો એક્સ અહીંયા આવશે। પણ ખરેખરમાં એક્સ તો આપણે સામે લેવો પડે ને, એટલે જ્યારે આ ગ્રાફ આ ઉપર આમ ફેરવશો, ત્યારે આ ભાગ જે છે તમને અહીંયા મળવાનો, ખ્યાલ આવે છે? આ ભાગ તમને ક્યાં મળવાનો, અહીંયા મળવાનો ને। પણ જ્યારે હું આ એક્સને, ખાસ સમજો, આ જે ગ્રાફ હતો એને મેં આ રીતે આમ ફેરવ્યો છે, તો આ વસ્તુ જે છે અહીંયા તમને મળશે, અને આ નીચેવાળી વસ્તુ છે તમને અહીંયા મળશે, એટલે કે આ રીતે તમને મળવાનું, બરાબર। આ વાત થઈ રહી છે ખાલી ગ્રાફને ફેરવવાની, પણ મારે ખરેખરમાં તો એક્સ તો ક્યાં લેવી પડે, આ બાજુ લેવી પડે, એટલે હવે શું કરવું પડે, આ ગ્રાફની મિરર ઇમેજ, બરાબર છે? તો આ ગ્રાફને હું આખો આમ ફેરવી દઉં, મતલબ આ એક્સ ક્યાં જતો રહેશે, અહીંયા, તો એ ટાઈમે, બરાબર, એ ટાઈમે આ ગ્રાફ પણ શું થશે, ફેરવાઈ જશે, મતલબ જ્યાં ડોટેડ લાઈન આ બાજુ તમને દેખાય એ મિરર ઇમેજ તરીકે સામે જતી રહેશે, તો પછી ગ્રાફ આપણને આ રીતે અહીંયા મળી જાય, ખ્યાલ આવી જાય છે? એટલે આ એક્સ અહીંયાથી ક્યાં આવતી રહેશે, હવે અહીંયા, એટલે જે ડોટેડ લાઈન હતી એ ખાલી ગ્રાફને ફેરવ્યો આપણે, વાયની જગ્યાએ એક્સ, એક્સની જગ્યાએ અહીંયા આવી ગયા, પછી એની આપણે મિરર ઇમેજ લીધી, એટલે આપણને આ રીતે ગ્રાફ મળે છે। એટલે હવે આપણે આ નીકાળી દઈએ, તો આ શું બની જશે, સાઇન ઇન્વર્સ માટેનો ગ્રાફ। એવું નથી કે આટલો માટે જ આવે, પછી આગળ પણ જતો હોય, પણ દરેક અંતરાલ માટે અલગ અલગ રીતે આપણને એક એક અને અનેક મળતા જાય, તો આ રીતે પછી તમે આગળ ગ્રાફ આ રીતે દોરી શકો, બરાબર। આમાં પણ આપણે આ રીતે ગ્રાફ દોરી શકીએ। હવે આની અંદર વાત કરી લઈએ કે એક્સની કઈ કઈ કિંમતો લેવામાં આવે, એક્સની કિંમત ઇન્વર્સ પ્રતિવિધિ માટે -1 થી 1, તો એક્સની કિંમત -1 થી 1, તો અહીંયા તમે જોઈ શકો -1, અને અહીંયા શું આવી જાય, +1, -1 લેશો ત્યારે તમને π/2 મળવાના, તો અહીંયા તમને મળી જ જાય છે। આ થઈ જશે -π/2, આ 0 છે, આ જોશો તો અહીંયા +π/2 મળશે, કારણ કે અહીંયા 1 કિંમત મળે છે, અહીંયા તમને -1 મળે છે, પછી π મળી જાય, એ રીતે અહીંયા -π મળી જાય, આ રીતે ઉપર નીચે ચાલતું જશે, ખ્યાલ આવી જાય છે? તો ઇન્વર્સનો ગ્રાફ કેવી રીતે બનાવવો એ તમારે થોડીક સમજવાની વસ્તુ છે। જે આપણો સાઇન એક્સનો ગ્રાફ હતો -π/2 થી π/2, આપણે ખાલી એટલો જ દોરેલો અહીંયા, બરાબર છે? આ -π/2 હતા, આ +π/2 હતા, આ 1 હતા અને આ -1 હતા। હવે આને શું કર્યું આપણે, વાયની જગ્યાએ એક્સ અને એક્સની જગ્યાએ વાય, તો આ ગ્રાફને આપણે ફેરવ્યો, મતલબ તમે તમારી મોબાઈલની સ્ક્રીનને આમ ફેરવશો તો શું થશે, આ જે લાઇન છે એ તમને અહીંયા જોવા મળશે। એટલે આપણે શું કર્યું, અહીંયા ડોટેડ લાઇન પહેલાં દોરી નાખેલી, બરાબર છે? પછી શું કરવું પડ્યું હતું કે પેલી એક્સ તો અહીંયા આવી ગઈ, એટલે મારે એક્સને સામે લઈ જવા માટે આખો એનો મિરર ઇમેજ, મતલબ જે અહીંયા ભાગ મળ્યો હતો એ સામેની સાઈડ જશે, તો આપણને આ રીતે ગ્રાફ મળશે, તમને ખ્યાલ આવી જાય છે? તો પ્રતિવિધે શોધવા માટે, બરાબર, બે શરત, એક એક અને વ્યાપ્ત, તો આ થવું જોઈએ। ખાલી જો તમે વિસ્તાર તરીકે, પ્રદેશ તરીકે આર લેશો તો એમાં નહીં થાય, એટલા માટે અંતરાલ આપણે બદલવો પડ્યો કે જેનો તમે પ્રતિવિધે શોધી શકો, જેમાંથી એક એક અને વ્યાપ્ત મળી શકે, એટલે એના ઉપરથી પ્રતિવિધે શોધ્યો, ત્યારે પેલો વિસ્તાર અહીંયાથી સપ્રદેશ પ્રદેશ બની જાય છે, અને જે આ પ્રદેશ હતો એનો સપ્રદેશ બની જાય છે। તો આ રીતે આપણને પ્રદેશ અને વિસ્તાર કયા લેવા, વિધેયની અંદર આપણને ખ્યાલ હશે, સાઇન ઇન્વર્સ એક્સ માટેનો પ્રદેશ શું લખતા હતા આપણે, -1 થી 1, અને એનો સપ્રદેશ જે અત્યારે તમારો જવાબ મળવાનો જ છે એને આપણે શું કહી રહ્યા છીએ, વિસ્તાર, તો શું થઈ જશે, -π/2 થી +π/2। તો આ રીતે દરેકની અંદર, મતલબ કોસમાં પણ આ જ રીતે થતું હોય છે કે તમે જ્યારે કોસમાં આર લેશો ત્યારે એક એક ના થાય, તો એને એક એક બનાવવા માટે ગ્રાફને નાનો કરવો પડે, એ નાનો કરવા માટે અહીંયાનો અંતરાલ -π/2 થી π/2ની જગ્યાએ 0 થી π કરવામાં આવે, ત્યાં 0 થી π કરવામાં આવે, એટલે તમારું વિધેય 0 થી π -1 થી 1 f(x) બરાબર cos x, એનું પ્રતિવિધે -1 થી 1 અહીંયા 0 થી π આવી જાય, અને f ઇન્વર્સ x બરાબર શું થઈ જાય, cos ઇન્વર્સ ઓફ x। તો આ રીતે બાકીના 6 માટે પણ આ જ રીતે ગ્રાફ તમારે જો દોરવો હોય તો આ જ રીતે તમે એમાં પણ ગ્રાફ દોરી શકો, ખ્યાલ આવી જાય છે? તો આ હતી પ્રતિવિધેની વાત, કે આપણને પ્રતિવિધે મળે છે ત્યારે પેલા વિસ્તાર કેમ એટલા રહે છે -π/2 થી π/2, પ્રદેશ કેમ -1 થી 1 લેવામાં આવે છે, તો તમને ખ્યાલ આવી ગયો હશે।
આપણે આ ચેપ્ટરની અંદર અગત્યના સૂત્રો, મતલબ આટલા જ સૂત્રો છે જેનો ઉપયોગ આપણે દાખલાઓની અંદર કરવાનો છે, બરાબર. આજે આપણે એ સૂત્રો જ પતાવી દઈએ અને બહુ નાનું એવું ચેપ્ટર છે, ફટાફટ પતી પણ જશે, બરાબર. ચલો સૌથી પહેલાં અગત્યના સૂત્રોની વાત કરીએ આપણે. જે તમારે એક વસ્તુ પહેલાં તો નોંધ કરીને ધ્યાનમાં રાખવાની છે કે જે આપણે સાઇન ઇન્વર્સ ઓફ એક્સ લખીએ છીએ, ધારો કે, તો આનો મતલબ વન અપોન સાઇન એક્સ થતો નથી. કેમ? કારણ કે વન અપોન સાઇન એક્સ ન તો આપણે કોસેક એક્સ કહીએ છીએ, બરાબર છે. તો આનો મતલબ આવો ક્યારેય લેવો નહીં, બરાબર છે. એટલે આ રીતે ખાસ ધ્યાન રાખજો કે આને આપણે આ રીતે લખી શકતા નથી, કે પછી આ રીતે પણ ના લખી શકાય. આ જે છે એને તમે આ રીતે પણ લખી શકો નહીં કે સાઇન એક્સનો ઇન્વર્સ, આ રીતે પણ લખી શકાય નહીં. ખાસ ધ્યાન રાખજો કે આને હું આ રીતે પણ ના લખી શકું અને આને હું આ રીતે પણ લખી શકું નહીં, બરાબર. આને તમે આ રીતે લખી શકો, આ બંને સરખા થયા, આ બંને સમાન છે, બરાબર છે. હું આની વાત કરું છું કે આના બરાબર આપણે આ ના લખી શકીએ, આના બરાબર આપણે આ ના લખી શકીએ, પણ આ બંને લખી શકાશે. ખ્યાલ આવી જાય? એટલે આ ખાસ ધ્યાન રાખજો કે આવી વસ્તુને આપણે આ રીતે લખી શકતા નથી, બરાબર. ચલો હવે અગત્યના સૂત્રોની વાત કરીએ. એમાં નંબર એક, ધારો કે તમને કીધું હોય સાઇન ઇન્વર્સ ઓફ વન બાય એક્સ, તો તમે એની જગ્યાએ શું લખી શકો? તો કોસેક ઇન્વર્સ ઓફ એક્સ લખી શકો, બરાબર. અહીંયા વન અપોન એક્સ તો શું લખી શકાય? ઓનલી એક્સ. કેમ? કારણ કે સાઇન ઇન્વર્સનું આપણે શું ફેરવી નાખ્યું? કોસેક ઇન્વર્સ, બરાબર. નંબર બે, પછી આવી જાય છે કોસ ઇન્વર્સ ઓફ વન અપોન એક્સ, તો આની જગ્યાએ તમે શું લખી શકો? તો કે સેક ઇન્વર્સ ઓફ એક્સ. અહીંયા કોસેક ઇન્વર્સને સેક ઇન્વર્સ એટલે તમારે એક્સની કિંમત સાઇન સેક ઇન્વર્સને કોસેક ઇન્વર્સના પ્રદેશમાંથી લઈ શકાય, મતલબ એની શરત બની જાય કે એક્સની કિંમત, એનો પ્રદેશ યાદ હોય તો મોડ એક્સ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ વન. અહીંયા પણ મોડ એક્સ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ વન, ખ્યાલ આવે છે ને. અને નંબર ત્રણ છે ટેન ઇન્વર્સ, ટેન ઇન્વર્સ ઓફ વન અપોન એક્સ ઇઝ ઇક્વલ ટુ, તમે લખી શકો કોટ ઇન્વર્સ ઓફ એક્સ. શરત એ છે કે એક્સની કિંમત ધન હોવી જોઈએ, ઝીરો કરતાં મોટી. ઋણ હોય તો શું થાય? એની વાત હવે આગળના ટોપિકમાં આપણે કરીએ. ચલો હવે આ સૂત્ર નંબર એક તમે લઈ શકો, આ સૂત્ર નંબર એક. ચલો હવે સૂત્ર નંબર બે, જેનો સૌથી વધારે આપણે ઉપયોગ કરવાના છીએ, આ છે સૂત્ર નંબર બે, બરાબર. જેમ આપણે ત્રિકોણમિતિની અંદર યુગ્મ અયુગ્મ આવે છે, આપણી જોડે બે યુગ્મ વિધેય છે, કોસ અને સેક. જે લોકો શું કરતા હતા? માઇનસને ખાઈ જતા હતા. બાકીના જે ચાર વધ્યા, સાઇન, કોસેક, ટેન અને કોટ, એ લોકો અયુગ્મ વિધેય માઇનસને બહાર કાઢતા હતા. આ કોની વાત કરી? ત્રિકોણમિતિ અગિયારમું ધોરણ, આપણે અત્યારે બારમા ધોરણની વાત છે. તો બારમા ધોરણની અંદર આ યુગ્મ અયુગ્મની વાત નથી, પહેલાં તો આ યુગ્મ અયુગ્મની વાત છે જ નહીં, ખાલી અંદર જો માઇનસ આવતું હોય તો શું થાય એની વાત છે. તો નંબર એક કે સાઇન ઇન્વર્સમાં જો માઇનસ આવી જાય તો શું થાય? નંબર બે, કોસેક ઇન્વર્સમાં જો માઇનસ આવી જાય તો શું થાય? નંબર ત્રણ, ટેન ઇન્વર્સમાં જો માઇનસ આવી જાય તો શું થાય? બરાબર, આ ત્રણ એક જેવા છે, જેનો જવાબ એ રીતે સરખો મળે છે. નંબર ચાર, બાકીના જે ચાર વધ્યા કે કોસ ઇન્વર્સમાં માઇનસ આવી જાય, સેક ઇન્વર્સમાં માઇનસ આવી જાય અને છેલ્લે કોની અંદર વધ્યું? કોટ ઇન્વર્સ ઓફ માઇનસ એક્સ. તો આ બધાના જવાબ કેવી રીતે આપણને શું મળી રહ્યા છે? તો ખાસ જોજો, આ ત્રણ એવા વિધેય છે જે લોકો માઇનસને બહાર જ કાઢે છે. મતલબ તમે આમાં માઇનસ સાઇન ઇન્વર્સ ઓફ એક્સ લખી શકો, તમે આમાં માઇનસ કોસેક ઇન્વર્સ એક્સ પણ લખી શકો, આમાં માઇનસ ટેન ઇન્વર્સ એક્સ લખી શકાય. આ બધા પાછળ શરત આવે. કઈ શરત આવશે? તો આ સાઇન ઇન્વર્સ એક્સ એટલે કે સાઇન માટેનો પ્રદેશ, જે સાઇન ઇન્વર્સ એક્સની અંદર પ્રદેશ છે. કયો પ્રદેશ હતો? તો કે એક્સ બિલોંગ્સ ટુ માઇનસ એક થી એક, આ એના પ્રદેશ છે. આ તમે ના લખો, ના દર્શાવો તો ચાલે, આપણે ખાલી સૂત્ર યાદ રાખવાનું છે. કોસેક ઇન્વર્સનો પ્રદેશ આ ઉપર જે હતો એ પ્રમાણે મૂળ એક્સ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ વન, ટેન ઇન્વર્સમાં તમને ખ્યાલ છે એક્સ બિલોંગ્સ ટુ આર, બરાબર. એ જ રીતે હવે આની અંદર ખાસ જોવું, કોસ ઇન્વર્સ ઓફ માઇનસ, આ ત્રણેય વિધેય એવા છે જેમાં ક્યાંક અંદર માઇનસ આવતું હોય, એ માઇનસને દૂર કરવું હોય તો તમારે કમ્પલસરી આવું લખવું પડે, પાઈ માઇનસ. પહેલાં પાઈ માઇનસ લખવાના, પછી આ કોસ ઇન્વર્સ ઓફ એક્સ, એવું જ અહીંયા પાઈ માઇનસ સેક ઇન્વર્સ ઓફ એક્સ, અને એવું જ અહીંયા પાઈ માઇનસ કોટ ઇન્વર્સ ઓફ એક્સ. એટલે આ ત્રણ એવા છે જે લોકો માઇનસને સીધા બહાર કાઢશે, અને આ ત્રણ એવા છે જે માઇનસને બહાર તો કાઢે છે સાથે સાથે પાઈ પણ આવે. પાઈ માઇનસ દરેકમાં શું આવે છે? પાઈ માઇનસ.
એટલે સૂત્રો યાદ રાખજો. આ બધા સૂત્રો એના ગ્રાફ પ્રમાણે બનતા હોય છે, જે આના ગ્રાફ બનતા હોય એના પ્રમાણે પ્લસ માઇનસ કિંમતો લેવાથી આ રીતના ગ્રાફ તમને મળતા હોય છે, બરાબર છે. બાજુમાં જો તમારે શરત લખ્યું હોય તો આ કોસ ઇન્વર્સ છે, કોસ ઇન્વર્સ માટે શું બની જાય તો કે એક્સ બિલોંગ્સ ટુ માઇનસ વન થી વન એનો પ્રદેશ. સેક ઇન્વર્સની વાત કરીએ તો શું આવે, મોડ એક્સ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ વન, અને કોટ ઇન્વર્સની વાત કરીએ તો શું આવી જાય, એક્સ બિલોંગ્સ ટુ આર. તો આ થયું સૂત્ર નંબર બે, બરાબર, જેનો ઉપયોગ આપણે વધારે કરવાના છે. હવે આવી જાય છે સૂત્ર નંબર ત્રણ. ખાસ જોજો સૂત્ર નંબર ત્રણની અંદર, આનો પણ આપણે એમસીક્યુની અંદર ખાસ ઉપયોગ કરવાના. સૂત્ર નંબર છે ત્રણ, બરાબર. જો પહેલું સૂત્ર આની અંદર, સાઇન ઇન્વર્સ ઓફ એક્સ પ્લસ કોસ ઇન્વર્સ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય ટુ. જેમ આપણે ત્રિકોણમિતિમાં નિત્ય સમ આવે છે સાઇન સ્ક્વેર થીટા વત્તા કોસ સ્ક્વેર થીટા બરાબર એક, કેવા યાદ રાખેલા છે, એવા જ ત્રણ નિત્ય સમ બનશે. આમાં નિત્ય સમ ના કહેવાય, પણ એ રીતે ત્રણ સૂત્રો બનશે. સાઇન ઇન્વર્સ એક્સ વત્તા કોસ ઇન્વર્સ એક્સ બરાબર શું લખી શકાય, પાઈ બાય ટુ. અહીંયા એક્સ દેખાય, એક્સ માટે કોની અંદર છે, સાઇન અને કોસ, મતલબ એનો પ્રદેશ. આ શરત છે, જે ના દર્શાવો તો ચાલે. તો એક્સ બિલોંગ્સ ટુ શું આવી જશે, માઇનસ વન થી વન. નંબર બે, ટેન ઇન્વર્સ ઓફ એક્સ પ્લસ કોટ ઇન્વર્સ ઓફ એક્સ પાઈ બાય ટુ. જોડીઓ જોજો, સાઇન ઇન્વર્સને કોસ ઇન્વર્સની જોડી છે, ટેન ઇન્વર્સને કોટ ઇન્વર્સની જોડી છે. તો આમાં એક્સ બિલોંગ્સ ટુ શું લખશું, આર, કારણ કે ટેન ઇન્વર્સને કોટ ઇન્વર્સનો પ્રદેશ જોશો તો તમને શું મળશે, ત્યાં આર મળશે. એના પછી નંબર ત્રણ, અને એક જોડી બાકી રહી, કઈ, કોસેક ઇન્વર્સ ઓફ એક્સ પ્લસ સેક ઇન્વર્સ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ શું આવી જાય, પાઈ બાય ટુ. આ કોસેક અને સેક એનો પ્રદેશ તમે જોશો તો તમને મોડ એક્સ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ શું દેખાશે, વન. તો આ છે સૂત્ર નંબર ત્રણ. આનો પણ આપણે એમસીક્યુની અંદર બહુ વધારે ઉપયોગ કરશું આ બધા સૂત્રોનો, બરાબર છે. હવે આગળ જઈએ, જે છેલ્લું સૂત્ર છે હવે સૂત્ર નંબર ચાર. એવું કહી શકાય કે આખું ચેપ્ટર આ સૂત્ર પર પણ જ આધારિત છે. જેમ કે પહેલું લખીએ આપણે, ટેન ઇન્વર્સ ઓફ એક્સ માઇનસ ટેન ઇન્વર્સ ઓફ વાય. જ્યારે પણ સરવાળા બાદબાકીની વાત આવે ત્યારે આપણી જોડે એક જ એવા સૂત્રો છે ટેન ઇન્વર્સ માટે, એમાં જ તમે સરવાળો કરી શકો ને એમાં જ તમે બાદબાકી કરી શકો. બાકી કોઈ પણ જગ્યાએ સરવાળા બાદબાકીના સૂત્રો આપણી જોડે નથી. તો ટેન ઇન્વર્સ એક્સ માઇનસ ટેન ઇન્વર્સ વાય, તો જે ટેન આલ્ફા માઇનસ બીટાના સૂત્ર આવતા હતા એની જેમ જ બને છે. તો ટેન ઇન્વર્સ એક્સ માઇનસ ટેન ઇન્વર્સ વાય બરાબર ટેન ઇન્વર્સ એક્સ માઇનસ વાય અપોન વન પ્લસ એક્સ વાય. આમાં જે એક્સ વાય છે ગ્રેટર દેન શું હોય છે, માઇનસ વન. આ એની શરત થઈ જાય છે, બરાબર. એક્સ વાય જે ગુણાકાર છે એની કિંમત માઇનસ એકથી મોટી હોવી જોઈએ. ચલો, આ એક સૂત્ર થયું જેનો ઉપયોગ આપણે લેવાના છે. હવે જે બીજા નંબરનું સૂત્ર લખીએ છીએ એ જ્યારે વાપરતા હોઈએ ત્યારે ખાસ ધ્યાન રાખવું. આ સૂત્ર છે પ્લસવાળું, ટેન ઇન્વર્સ ઓફ એક્સ પ્લસ ટેન ઇન્વર્સ ઓફ વાય ઇઝ ઇક્વલ ટુ ટેન ઇન્વર્સ, ખાસ જોજો, એક્સ પ્લસ વાય અપોન વન માઇનસ એક્સ વાય. હવે આ સૂત્ર ક્યારે વાપરવું, હવે આની અંદર ત્રણ ભાગ પડશે. કેમ, કારણ કે વન માઇનસ એક્સ વાય છેદમાં માઇનસ આવે છે તો એનાથી શું થાય, છેદમાં ઝીરો થવાની શક્યતા વધી જાય. તો વન માઇનસ એક્સ વાય છે, આ એક્સ વાય પાછળની સાઈડ છે. તો આની શરત એવી છે કે એકમાંથી બાદ કરો, મતલબ એક્સ વાયની કિંમત એક કરતાં નાની. એકમાંથી બાદ કરો મતલબ એક્સ વાયની કિંમત એક કરતાં નાની, તો એક્સ વાય લેસ ધેન વન. એટલે જ્યારે જ્યારે આ બે કિંમત જે આપી હશે રકમમાં એનો ગુણાકાર કરવાનો, એ ગુણાકાર એક કરતાં નાનો હોય તો તમે આ સૂત્ર વાપરી શકો. આ ખાસ ધ્યાન રાખજો, આ સૂત્રનો સૌથી વધારે ઉપયોગ આપણે કરવાના. એ જ રીતે આ જ સૂત્ર ટેન ઇન્વર્સ ઓફ એક્સ વત્તા ટેન ઇન્વર્સ ઓફ વાય ઇઝ ઇક્વલ ટુ પાઈ પ્લસ ટેન ઇન્વર્સ એક્સ પ્લસ વાય છેદમાં વન માઇનસ એક્સ વાય. આ સૂત્ર ક્યારે વાપરવું, જ્યારે પેલો ગુણાકાર એક કરતાં વધી જાય, આ એક્સ વાયનો ગુણાકાર એક કરતાં વધી જાય ત્યારે આપણે આ સૂત્ર વાપરવાનું. હવે એક જ વિકલ્પ રહ્યો, આ એક કરતાં નાનો, આ એક કરતાં મોટો, અને ત્રીજો વિકલ્પ કયો હતો, કે એક જ. તો એક્સ વાય બરાબર એક, જ્યારે એક્સ વાય બરાબર એક થઈ જાય તો આ જવાબ શું થઈ જાય છે, પાઈ બાય ટુ. એટલે આ ત્રીજો વિકલ્પ છે એનો જવાબ શું થઈ જશે, પાઈ બાય ટુ, બરાબર. એ આ સૂત્ર પ્રમાણે બની જાય, ટેન ઇન્વર્સ વત્તા કોટ ઇન્વર્સ પાઈ બાય ટુ, એ સૂત્ર જ અહીંયા લાગુ પડે. તો સૌથી વધારે જે આપણે ઉપયોગમાં લેવાના છીએ આ સૂત્ર આવશે, બરાબર છે. સૂત્ર નંબર બે જેનો સૌથી વધારે આપણે ઉપયોગ લઈશું, આ સૂત્રો મોટાભાગે આપણે એમસીક્યુવાળા દાખલામાં લઈશું,
બરાબર છે. સાથે સાથે આ માઇનસવાળા સૂત્રો દરેક દાખલામાં ક્યાંકના ક્યાંક અંદરની સાઈડ માઇનસ આવે તો આમાંથી કયું વિધેય છે એ જોવાનું અને એના પ્રમાણે સામેવાળું આપણે સૂત્ર વાપરવાનું. આ ત્રણ એવા જે લોકો માઇનસને બહાર કાઢે અને આ ત્રણ એવા જે પાઈ માઇનસ કરીને આપે અને ઉપર જે લખેલું છે જ્યારે કિંમતો અપૂર્ણાંકમાં અહીંયા 1/2, 2/3 એવી કંઈક આવતી હોય તમારે એની જગ્યાએ આ રીતે કંઈક લખવું હોય તો તમે લખી શકો બરાબર. અને નોંધ કરીને તમને શરૂઆતમાં જ કીધું છે, શું કીધું આપણે કે સાઇન ઇન્વર્સ ઓફ એક્સનો મતલબ 1/x sin x થતો નથી બરાબર. સાઇન ઇન્વર્સ ઓફ એક્સ અલગ છે, 1/sin x અલગ છે. 1/sin xને તો તમે કોસેક એક્સ કહો છો તો આને તો કોસેક એક્સ કહેવાય બરાબર. આની જગ્યાએ તમે આ લખી શકો પણ સાઇન ઇન્વર્સ એક્સને તમે સાઇન એક્સનો ઇન્વર્સ લખી શકો નહીં બરાબર. આ પહેલું અને બીજું સરખું નથી, પહેલું અને ત્રીજું પણ સરખું નથી, પણ જોવા જાઓ તો આ બીજું અને ત્રીજું સરખું છે. ધારો કે ચલો તમારે ઇક્વલ ટુ અહીંયા લખવું હોય તો લખી શકાય બરાબર છે. એટલે આ બંને સરખા છે પણ પહેલું અને ત્રીજું સરખું નથી બરાબર. એટલે આના બરાબર આ છે એવું ના માની લેતા, ખાલી આ બંને સમાન છે એવું આપણે બતાવી રહ્યા છીએ બરાબર. તો આખા ચેપ્ટરમાં ખાલી આપણે આટલા જ સૂત્રો યાદ રાખવાના થાય. સૌથી વધારે ઉપયોગ જે મોટા મોટા દાખલા છે એમાં આ સૂત્રનો ઉપયોગ આપણે કરશું. એટલે તમારું કામ શું છે, અત્યારે પહેલાં જે ટેબલ બનાવીને તમને વિસ્તાર બતાવડાવ્યા એ વિસ્તાર યાદ રાખવાના છે અને બીજી જગ્યાએ આ તમારે અગત્યના સૂત્રો અત્યારે યાદ રાખી લેવાના થાય.